विषय कलसो नी अंदर पाठ ए वांद्रा ने वांचता न आवड़े अना तमे चार विभाग जोया बराबर। हवे पछी आपणे थोड़ू स्वाध्याय बाकी छे ए आपणे आजे कंटिन्यू करीशुं। तो आपणे जे गीत गायुं हतुं एनी समजूती मेळवी हती। हवे आ गीतना आधारे आपणे थोड़ीक वातचीतना प्रश्न करीशुं। चालो तो हवे हूँ जे प्रश्न पूछूं एनो तमारे जवाब आपवानो छे। चलो विद्यार्थी मित्रों तो आ गीतने आधार आप थोड़ी बातचीत करिए। तमने बधाने गीत में समझ तो पड़ गई हे पड़ी ने। चलो तो पहलो सवाल है आपो टीकूबेन ने शू बहु गमतु कौन कहसे मैंने शू गमत टीकूबेन ने। सरस टीकूबेन ने वाँचवा गमत। बीजो प्रश्न ते शू वाँचो छो ते घड़े कंक वाँचता हशो ने तो तमे शू वाँचो छो। आनो जवाब तमे तमारी नोटबुक में नोंधजो। तीजो प्रश्न छे वाँचवू लखवू गावू रमवू आ चार माथी तमने शू करवानू गमे छे। तो तमे आ प्रश्ननो जवाब तमारी नोटबुक में नोंधजो। तमे क्यारे वाँचवा बेसो छो तमे क्यां वाँचवा बेसो छो आ बधा प्रश्नों तमारे नोटबुक में लखवाना छे। छठो प्रश्न छे टीकूबेन ने तेना मम्मी पप्पा ने शू करवानू कह्यू। तो शू करवानू कह्यू तो टीकूबेन ने मम्मी पप्पा ने याद करो तो हाँ वाँचवानू कहता था मम्मी पप्पा ने पण बराबर ने वाँचवा बेसाड़ी देता था ने। चलो सातमो प्रश्न छे तमारा घर में कोण कोण वाँचे छे। आठमो प्रश्न छे तमारा घरे कई कई चोपड़ीओ छे तमारा घर में कई कई चोपड़ीओ छे एनी यादी बनावजो नोटबुक में बराबर ने। नवमो प्रश्न बधा टीकूबेन ने क्या शोधता हता। खबर छे ने अजवाड़ा में टीकूबेन खोवाई गया हता अने घरना बधा ज एने शोधवा माटे निकळ्या हता होने। तो टीकूबेन ने बधाए क्या शोध्या हता आनो जवाब तमे नोटबुक में लखजो। दसमो छे टीकूबेन क्यांथी मळ्या ક્યાંથી મળ્યા હતા ટીકૂબેન યાદ કરીને તમે તમારી નોટબુકમાં લખજો। હવે છે પ્રશ્ન 19 જોડો અને વાંચો। અહીં આપણે જોડકા જોડવાના છે તો જોઈએ આપણે। પહેલો છે આપણું ટીકૂબેનને તો સામે આપણને આપેલું છે એમાંથી એના પર કયો જવાબ સાચો છે એ તમારે કરવાનો છે। તો ઉદાહરણ તરીકે તમને કહું તો ટીકૂબેનને વાંચવાનું ખૂબ ગમતું આ રીતે આપણે જોડકા જોડવાના છે। તો બીજું છે તેનું લેસન, ત્રીજું છે તેના ઘરમાં, ચોથું તે પલંગ નીચે અને પાંચમું બધા ટીકૂબેનને બરાબર। આ રીતે જે છે એ તમારે યોગ્ય જોડકા ઘરેથી જોડવાના છે તમારી નોટબુકની અંદર। જુઓ હવે પ્રશ્ન 20 એમાં શું સૂચના છે જુઓ સમજો અને લખો। તો અહીં પહેલા નંબર પર જુઓ તમને એક શબ્દ આપેલો છે। જુઓ શબ્દ આપેલો છે ડીપચો। હવે ડીપચો એવો કોઈ શબ્દ આવે આવે ડીપચો એવો કોઈ શબ્દ ના આવે ને તો અહીં આપણે શું કરવાનું છે અક્ષર આડા અવળી આપી દીધા છે તેને આપણે સરખા ક્રમમાં ગોઠવીને એક સાચો શબ્દ બનાવવાનો છે। ચાલો તો બનાવો જોઈએ શબ્દ તો ડી પ છો શબ્દ નથી ને પોડી છો બન્યો શબ્દ ના પોડી છો એવો તો વળી કંઈ શબ્દ આવતો હશે ચો પ ડી અરે વાહ આપણો શબ્દ બની ગયો તો ચો પ ડી। જો બીજો બીજો શબ્દ જુઓ નજી નજી એવો કોઈ શબ્દ આવે ના આવે ચાલો તો આપણે જોઈએ જી ન જીન શબ્દ આવે ને એક પ્રકારનો બૂટ આપણે જોયું ને। ચાલો હવે ત્રીજો શબ્દ છે નસલે અરે નસલે એવો તો કંઈ શબ્દ આવતો હશે બરાબર અહીં પણ આપણા અક્ષર આડા અવળી થઈ ગયા છે સ ન લે એવો પણ કોઈ શબ્દ નહીં આવે જુઓ બરાબર પાછળથી બનાવીએ હા આપણે લે સ ન લેસન આવે ને હા
મિત્રોની શબ્દ બન્યો લેસન. હવે આપણા પાઠ્યપુસ્તકની અંદર આવા ઘણા બધા આડા અવળી અક્ષરવાળા શબ્દ આપેલા છે, એ બધા તમારે સરખી રીતે ગોઠવીને તમારી નોટબુકમાં લખવાના છે. એટલું જ નહીં, આના પછીનો જે પ્રશ્ન 21 છે ને, એમાં પણ તમારે નવા નવા આવી રીતે ગોઠવેલા શબ્દ બનાવવાના છે. તમે તમારી નોટબુકમાં આવા નવા શબ્દોનું લિસ્ટ તૈયાર કરજો. ચાલો તો જુઓ પ્રશ્ન 22. મોટેથી ગાઓ, બધા ગાજો હો મારી સાથે. જાણે મોટો કારીગર ગૂઠી ગૂઠી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી ડારે લટકે જેનું ઘર. આ એક ઉખાણું છે સરસ મજાનું. આનો જવાબ તમારે જાતે શોધવાનો છે કે એક સરસ મજાનો મોટો કારીગર છે, ગૂઠી ગૂઠીને એનું ઘર બનાવે છે, અને એ કયો પક્ષી હશે જે ગૂઠી ગૂઠીને ઘર બનાવે, અને પછી એનું જે ઘર એ બનાવે ને એ શાના ઉપર લટકે છે? જાદની દાર ઉપર. તો આનો જવાબ તમે બધા ઘરે વિચારજો. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન 23. તો આપણે બધાએ થોડું હસીએ ને. ચાલો તો એક જોક્સ જોઈએ આપણે. ડીપુ, હે ટીકુ, કેવો રહ્યો દિવસ? ડીપુ ટીકુને એવું કહે છે કે આજે તારો દિવસ કેવો રહ્યો? ટીકુ કહે છે, બેકાર યાર, બેકાર એટલે કે નકામો આજનો દિવસ. અમારા ટીચરને કશું સાચું ન કહેવાય. શું કહે છે કે મારા જે ટીચર છે ને એને કશું સાચું કહેવાય જ નહીં. તો ડીપુ કે કેમ વળી નહીં કહેવાય? ટીકુ કહે, એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું ને પછી પૂછ્યું અમને કે રાષ્ટ્રગીત કોણે લખ્યું. ડીપુ કહે, હા તો એમાં શું? ટીકુ કહે, મેં કહ્યું સર તમે. તો મારી સામે ડોળા કાઢીને જોઈ રહ્યા. હવે એમણે રાષ્ટ્રગીત લખ્યું તો પછી મારે તો એવું જ કહેવું પડે ને કે તમે લખ્યું, બરાબર ને? તો એ મારા ટીચર તો સાચું જ ના માને. હસવું આવ્યું ને બધાને? હા, તો આવા સરસ મજાના જોક્સ પણ તમે સાંભળજો અને વાંચતા રહેજો. તો આજે અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. તમે 5 વિભાગ આ પાઠના જોયા, બરાબર ને? સમજ પડી ને આ પાઠમાં બધાને? હા, તો હવે પછી આ પાઠ દરમિયાન તમને જે કંઈ પણ ગૃહકાર્ય આપવામાં આવ્યું છે એ તમારે તમારી નોટબુકમાં પૂરું કરવાનું છે, અને જ્યારે તમે સારા આવો ત્યારે આ હોમવર્ક પૂરું કરીને લાવજો. બાય.